સનાતન માટે મેં શું છે મારે ત્યાં શું છે કે હું આસુરી શક્તિના મોક્ષ થતા હોય છે એટલે એ ભગવાન આસુરી શક્તિના મોક્ષ એટલે આસુરી શક્તિ મારા શરીરમાં સર્ક્યુલેશન ઓલરેડી રોજ ચાલુ જ હોતું હોય છે તો એમાં શું છે એ અટકી જતી હોય છે અને જ્યારે ભગવાનની વાત કરવાની હોય તો એ અસુરો આવીને મારી પાસે નેગેટિવ બોલાવી જતા જેથી કરીને ભગવાનનું નામ ખરાબ કરવું છે એમને કેમ કે અસુરોને મોક્ષ જોઈતો નથી પબ્લિકમાં હેરાન ઘટી કરે જ્યાં કડિયું કહેવામાં છે હર હર તો કડિયું લાવ કહેવાય માત્ર આસુરી શક્તિ જ છે બીજું કોઈ નથી એ આસુરી શક્તિ ઘેરે ઘેર પસરેલી છે અને આસુરથી જ્યાં સુધી જીવનમાંથી માણસને જતું ને ત્યાં સુધી સત્યુગનું જીવન આવતું નથી આપનારા કેવલ માત્ર ભગવાન નીલકંઠમણી સ્વરૂપ જ છે મેં તો એમને મને આ એક વર્ષ પહેલા સનાતન જે ચાલુ વિરોધ ત્યારે મને એમણે ધર્મની સ્થાપના એવી કરાવી કે શુદ્ધ ઉપાસના મારી શુદ્ધ ઉપાસના આના પહેલા એ આગળ ગયેલા છે ચાર પાંચ જગ્યાએ પણ શુદ્ધ ઉપાસના કોઈ કરી નહીં અને મારા ઘરે આવેલા અને ઓગણીસો સિત્તેરની સાલના આવેલા અને મને એવું તે વખત ચાર વર્ષનો તો મારા શરીરમાં એમણે એવું કહ્યું કે હું તારા શરીરમાં ત્યાંનો જ છું એટલે એમને મારી પાસે ધર્મની સ્થાપના ઓલરેડી કરાવી જ હતી એટલે મને કોઈ પણ માયામાં પણ નહીં રાખ્યો મારે ધંધા પાણીમાં પણ નથી રાખ્યો અને એમણે પાંચ વર્ષ પહેલાં મારું શરીર કુશણ પણ માગ્યું મેં એમને કુશણ પણ કર્યું ત્યાર પછીની આત્માઓ મારા શરીરમાં લાવતા ગયા એ જાતે પણ શરીરમાં આવે છે મોટી ખતરનાક આત્માઓ પણ મોક્ષ થઈ જાય છે માણસ ટોટલી રિલેક્સ થઈ જાય છે અને સનાતનની જે વાત ચાલાવી છે એ કેવલ માત્ર તે વખતે આસુરી શક્તિ મારા મુખમાં બેસી જતી હોય છે ને બોલાવતી હોય છે અને એનો અનુભવ પણ મારી પાસે તો આત્માઓ સાથે વાત કરી રેકોર્ડિંગ પણ છે એ પણ તમારે સાંભળો સંભળાવી શકું છું એટલે તમે માનો છો કે બોલાયું છે હા મેં માફી માગી છે ને અમે તેની તમે સનાતન ધર્મ વિશે બોલ્યા છો તમે સનાતન ધર્મના લોકો માટે શું કહેવા માંગશો શું કરશો એમના માટે હવે હું તો કંઈ કરવાનો નથી એમાં તો મારું કંઈક ચાલવાનું નથી એટલે ભગવાન કરતા હતા છે ભગવાનને જે કંઈ કરવું છે ભગવાન કરતા હશે મારે ત્યાં એટલે તમારી ભૂલ થઈ છે હા મેં માફી માગી છે એ અસુરે કરાઈ છે ભૂલ એ એના માટે હું મેં કરી છે એવી હું ભૂલ માગું છું બીજું શું જોઈએ બરાબર છે સનાતન માટે મેં શું છે મારે ત્યાં શું છે કે હું આસુરી શક્તિના મોક્ષ થતા હોય છે એટલે એ ભગવાન આસુરી શક્તિનો મોક્ષ એટલે આસુરી શક્તિ મારા શરીરમાં સર્ક્યુલેશન ઓલરેડી રોજ ચાલુ જ હોતું હોય છે તો એમાં શું છે અટકી જતી હોય છે અને જ્યારે ભગવાનની વાત કરવાની હોય તો એ અસુરો આવીને મારી પાસે નેગેટિવ બોલાવી જતા જેથી કરીને ભગવાનનું નામ ખરાબ કરવું છે એમને કેમ કે અસુરોને મોક્ષ જોઈતો નથી પબ્લિકમાં હેરાન ઘટી કરે જ્યાં કડિયું કહેવામાં છે હર હર તો કડિયું લાવનાર કહેવાય માત્ર આસુરી શક્તિ જ છે બીજું કોઈ નથી એ આસુરી શક્તિ ઘેરે ઘેર પસરેલી છે અને આસુરથી જ્યાં સુધી જીવનમાંથી માણસને જતું ને ત્યાં સુધી સત્યુગનું જીવન આવતું નથી નથી ખાસ વાત કરીએ તો તમે દિનેશ પટેલ છો તો આચાર્ય દિનેશ પ્રસાદ એ આપનારા કેવલ માત્ર ભગવાન સ્વામિનારાયણ નીલકંઠમણી સ્વરૂપ જ છે મેં તો એમને મને આ એક વર્ષ પહેલા સનાતનનું જે ચાલુ વિરોધ ત્યારે મને એમણે ધર્મની સ્થાપના એવી કરાવી કે શુદ્ધ ઉપાસના કે મારી શુદ્ધ ઉપાસના આના પહેલાં એ આગળ ગયેલા છે ચાર પાંચ જગ્યાએ પણ શુદ્ધ ઉપાસના કોઈ કરી નહીં અને મારા ઘેરે આવેલા અને ઓગણીસો સિત્તેરની સાલના આવેલા અને મને એવું ટીવ તો ચાર વર્ષનો તો મારા શરીરમાં એમને એવું કહે કે છે હું તારા શરીરમાં ત્યાંનો જ છું એટલે એમને મારી પાસે ધર્મની સ્થાપના ઓલરેડી કરાવી જ હતી એટલે મને કોઈ પણ માયામાં પણ નહીં રાખ્યો મારા ધંધા પાણીમાં પણ નથી રાખ્યો અને એમણે પાંચ વર્ષ પહેલાં મારું શરીર કુશણ પણ માગ્યું મેં એમને કુશણ પણ કર્યું ત્યાર પછીની આત્માઓ મારા શરીરમાં લાવતા ગયા એ જાતે પણ શરીરમાં આવે છે મોટી ખતરનાક આત્માઓ પણ મોક્ષ થઈ જાય છે માણસ ટોટલી રિલેક્સ થઈ જાય છે અને જ્યાં સનાતનની જે વાત ચાલે છે એ કેવલ માત્ર તે વખતે આસુરી શક્તિ મારા મુખમાં બેસી જતી હોય છે ને બોલાવતી હોય છે અને એનો અનુભવ પણ મારી પાસે તો આત્માઓ સાથે વાત કરીને રેકોર્ડિંગ પણ છે એ પણ તમારે સાંભળું સંભળાવી શકો છો એટલે તમે મારે માનો છો કે આ તમારથી જે બોલાવ્યું છે તે ખોટું બોલાયું છે હા મેં માફી માગી છે ને અમે તેની તમે સનાતન ધર્મ વિશે બોલ્યા છો તમે સનાતન ધર્મના લોકો માટે શું કહેવા માંગો છો શું કરશો એમના માટે હવે હું તો કંઈ કરવાનો નથી એમાં તો મારું કંઈક ચાલવાનું નથી ભગવાન કરતા હરતા છે ભગવાનને જે કંઈ કરવું છે ભગવાન કરતા હશે મારે ત્યાં એટલે તમારી ભૂલ થઈ છે હા મેં માફી માગી છે એ અસુરે કરાઈ છે ભૂલ એ એના માટે હું મેં કરી છે એવી હું ભૂલ માગું છું બીજું શું જોઈએ બરાબર છે